પરમેશ્વરે મૂસા હાયદો યુસુફના મરણ પાઠી તાણે બને સગાવાલે મિસરમાં રનેલે ત્યાંહી ને ત્યાં વંશોજોહી ઘણે વર્ષો સુધી ત્યાં રને ત્યાં ઘણે પોહે ઉને ત્યાં ઇઝરાયેલીઓ આખવામાં આમને ઘણી સદીઓ પાઠી ઇઝરાયેલીઓહી સંખ્યા ઘણી વધની મિસરીઓ હા હવે યુસુફ અથવા તેણે ત્યાં કહીક રીતે મદદ કરેલી તે ત્યાં યાદ રહેલા નાય ત્યાં ઇઝરાયેલીઓથી બીવ લાગને કારણ કે ત્યાં સંખ્યા બહુ હતી તેથી મિસરમાં તે જ વખતે જો ફારુન રાજા રાજ કરે થતો તેણે ઇઝરાયેલીઓ હા મિસરીઓના ગુલામો બનાવ્યા મિસરીઓ ઇઝરાયેલીઓ ઉપર ઇમારતો આખા શહેર બાંધુ હારું દબાણ કર્યા કઠણ મહેનતને લીધે ત્યાં જિંદગી બેહાલ બની ગઈ પુણી પરમેશ્વરે ત્યાં આશીર્વાદ ઓપ્યો ને ત્યાં વધારે પોહે ઉને ફારુને હેરાકા ઇઝરાયેલીઓને વધારે પોહે આહે માટે તેણે તેના લોકો હા આદેશ ઓપ્યો કા ઇઝરાયેલી દરેક નર પોહા નાઇલ નયમાં ઉડી લાખીને મારી લાખે એક ઇઝરાયેલી ડોહાડીએ નર પોહા જન્મ ઓપ્યો તેણીએ ને તેના પતિએ તે પોહા બની શકે તહ દબાડી રાખ્યો જેર પોહાએ આવ્યા ત્યાં બોધી દબાડી રાખી શકને નાય તે ત્યાં એક ટોપલીમાં ને બરુઓ વચ્ચે નાઇલ નઈ કિનારે તરતો થયો જેથી ત્યાં ત્યાં મરણથી બચાવી શકે તાણી મોટી બળી ત્યાં ઉપર નજર રાખે થતી કે તાણા કા ઉવી ફારૂનની પોહીએ ટોપલીએ હેરીને તાણે અંદર હેરા જ્યારે તે હેરાકા તરત તે તેનો પોહા તરીકે લઈ લીધો તે ઇઝરાયેલ ડોહાડીએ ભાડે રાખી કાતી પોહાઈ સંભાળ રાખે તે ઈ જાણે નાઈ થતી કા તે પોહાઈ માય હતી જર પોહા થોડાક પ્રમાણમાં મોટા ઉના ત્યાર ત્યાં હવે માયની દૂધની જરૂર નાઈ હતી ત્યાર ફારૂનની પોહાઈ પાછી દવડી દીધી જેણે તાણા નામ મૂસા પાડ્યા એક દી જર મૂસા મોટો હોઈ ગયેલો હતો ત્યાર તેણે હેરાકા એક મિશ્રી ઇઝરાયેલીયા લગવી રનેલો હતો મૂસાએ ત્યાં ઇઝરાયેલીયા બચવાનો પ્રયત્ન કર્યો જ્યારે મૂસાએ વિચાર્યા કોઈ ત્યાં એરી રંધેલા નાય ત્યારે તેણે મિશ્રીયા મારી લાખો ને તાણા શરીર દાટી દેધા મૂસાએ જી કરેલા તી કોઈ હેરી ગુવા મૂસાએ જી કર્યા તાણી ખબર ફારું ના ઉની ત્યારે તેણે મૂસા મારી લાખોનો પ્રયત્ન કર્યો મૂસા મિસરમાંથી અરણ્યમાં નાહી છૂટનો કા જ્યાં તો ફારૂનના સૈનિકોથી સુરક્ષિત રહી શકે મૂસા મિસરથી ઘણે દૂર અરણ્યમાં ભરવાડ બનીને રનો તો તે જગ્યામાં એક ડોહાડી હેતા વેવા કર્યા ને ત્યાં બે પોહા ઉના એક દી જેર મૂસા ઘેટે ચારે થતો ત્યારે તેણે હેરાકા એક ઝાડવા હળગી રનેલા હતા પણ ઝાડવા ભસ્મ ઉવે થતા નાય મૂસા વધારે હાજી રીતે ત્યાં હેરી શકાય ત્યાં માટે તો ત્યાં પાસે ગો જહો તો હળગતા ઝાડવા પાસે ગો પરમેશ્વરના અવાજે આખા મૂસા તુણે ચંપલ કાઢ જે જગા પર તું ઊભી રહેલો આય તે પવિત્ર આય પરમેશ્વરે આખા મેં મારા લોકો પાસે પીડાઓ હેરી મેં તું આ ફારૂન પાસે દવડી જેથી તું ઇઝરાયેલીઓ હા મિશનની બહાર લાવી શકે મેં તુમાં કનાન દેશ ઓફી એ વિશે મેં ઇબ્રાહીમ ઈસાકા ને યાકુબા વચનો ઓફેલા હતા મૂસાએ પૂછ્યા જો લોકો જાણું માંગે કા માં કુણે દવડો તો માણે કા આખું ના પરમેશ્વરે આખા મેં જો આય તો આય ત્યાં આખા મેં આય તેણે માં દવડો ત્યાં ઈ પૂર્ણ આખી કા મેં યહોવા આય તુમણા પૂર્વજો ઇબ્રાહીમ ઈસાક ને યાકુબાયો પરમેશ્વર ઈ માણા સદાકાળના નામ આહે મૂસા ફારૂન પાસે જાવલા ગભરાય થતો કારણ કા તો વિચારે થતો કા મેં હાજી રીતે બોલી શકે થતો નાય માટે પરમેશ્વરે મૂસાના ભાઈ હારૂનના તાણી મદદ માટે દવડો પરમેશ્વરે મૂસાને હારૂનના ચેતા એવા કા ફારૂન હઠીલો બની